Alhamdulillah bismillahir rahmanir rahim I would like to start with a uh, some kalam to sing and then we will start our session with your permission Bismillahir rahmanir rahim ali allah madad Firma. This kalam is a beautiful kalam and it's titled as the auspicious zahiri and batini arrival of Maulana Hazrima. O oh, the flower of the garden of Imamat may we be sacrificed for fragrance hasten to our help O oh, the rope of Allah the locus of manifestation of God's light O oh, the guide in this world and the next the bestower of the treasure of Isme Azam O oh, the Imam of the righteous the pure progeny of Mustafa and the pure descendant of Murtaza, spring of divine knowledge, the mine of generosity and munificence. O oh, my Maula, I am very sick and constrained. O oh, my Lord, why am I far away in the fetters of your love? I cordially salute each one of your spiritual children, all those

लादे पाके मुर्तजा तश्माल मे इलाही मादने जूदो सखा

Ya Mola, we seek your help, Mola. We seek your mercy, Mola. Ya Mola, we just heard the news, Mola. Jamaat is struggling with COVID-19, Mola. Oh Mola Merban, please, please, Mola. Forgive our sins, Mola. Take away this virus from the world, Mola. Give us health at all three levels, Mola. Oh Mushkil Kusha, Merban Mola. Mercy, 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 Mola. િલ્લા વલમદિલા બિસ્મન એ રહીમ આજે આપણું ટોપિક જે છે એ ઇમામની આપણા તરીકામાં ઈમામને કેવી રીતે સમજવાનું છે આના બહુ બ્રોડ ટોપિક છે કે ઈમામને સમજવું ઈમામને ઓળખવું ઈમામની જાણ કરવાની આ એક ટોપિક છે અંદર આપણે કોન્સેપ્ટ ઓફ અલી અલ્લાને કવર કરશું કેમ કે આ ક્વેશ્ચન ઘણી વખત પૂછવામાં આવ્યું છે તો મૌલાની મદદની સાથે તોફી હિંમત યારી આપણે આ ટોપિકના અંદર ઉતરીને આ ચીજને સમજવાની કોશિશ કરશું પેલા આપણે લઈ આપણા મોલાનું ફરમાન અલ્લાહુમા સલી અલ્લાહ વ આલે મહમ્મદ કરાંચી પાકિસ્તાન ઓક્ટોબર ટ્વેન્ટી સેવન ટુ થાઉઝન્ડમાં મોલા ફરમાવે છે કે આપણે જે દુનિયામાં એજ્યુકેશન લઈએ છીએ એનું જે મકસદ જે છે એ ખાલી આપણી દુનિયાની જિંદગીને સુધારવા માટે નથી પણ આપણી રૂહાની જિંદગીને સમજવાનું એને સુધારવા માટે બી છે વગર એજ્યુકેશને વગર ઇલ્મે રૂહાનિયતમાં આગળ વધવું બી બહુ મુશ્કેલ છે તો ઇમામે ઘણી મોહબ્બતથી મહેનતથી અગર આપણે ઇમામ સુલતાન ટાઈમ ટાઈમમાં જાય મોલાય કેટલા સ્કૂલ ખોયલા જેટલો ડાયમંડ જ્યુબલીનો ફંડ હતો એનાથી કેટલા બધા પ્રાઇમરી સ્કૂલ ખોલ્યા ખોલવામાં આવ્યા હતા એ જમાનામાં પ્રાઇમરી સ્કૂલ તો કેટલા નહોતા કે જેમાં એજ્યુકેશન લઈ શકે હાજરી મામ આ જમાનામાં ટુ થાઉઝન્ડ યરમાં મોલા ફરમાવે છે કે આ એજ્યુકેશન જે આપણા પાસે છે ખાલી એને આપણી દુનિયાની જિંદગીને સારું બનાવવા માટે નથી પણ આપણી રૂહાની જિંદગીને સુધારવા માટે બી છે અને પછી મોલા ફરમાવે છે તંઝાનિયા ઓગસ્ટ સેવન્ટીન ટુ થાઉઝન્ડ સેવનમાં દારસલામાં મોલા ફરમાવે છે કે આપણી જે અક્કલ છે ને અક્કલ અને ઈમાન છે ને એ બહુ આપણા આપણી ટ્રેડિશનમાં જે છે એ હેન્ડ ઇન હેન્ડ જાય છે વગર અક્કલે આપણું ઈમાન આપણે સમજી નથી શકતા તો સવાલ પેદા થાય છે કે શું ઈમાન બી સમજવાની ચીજ છે ઈમાન તો આપણા દિલમાં હોય પણ એ દિલના અંદર ઈમાન જે છે એ કેવી રીતે છે કેટલો મજબૂત છે એ સમજવા માટે બી આપણે અક્કલની જરૂર પડે છે કે અક્કલથી આપણે સમજીએ કે આપણું ઇમાન ક્યાં મજબૂત છે અને ક્યાં મજબૂતીની જરૂરત છે જ્યાં સુધી આપણે અક્કલથી ચીજોને નહીં સમજશું આપણે એ આઇડેન્ટિફાય કરવામાં હંમેશા મુશ્કેલ થશે કે ક્યાં કમી છે ને આપણે ક્યાં સુધારવાનું છે અને જે આપણે આ બધી કોશિશ કરી રહ્યા છીએ એનું મકસદ ઈજ છે કે આપણે એ જાણીએ કે ક્યાં આપણે મહેનત કરવાની જરૂર છે તો મોલા ફરમાવે છે કે અક્કલનું જે રોલ છે એ બહુ મોટું છે આપણા ઈમાનને સમજવા માટેનું પછી મોલા હૈદરાબાદ ઇન્ડિયા સપ્ટેમ્બર ટ્વેન્ટી થર્ડ ટુ થાઉઝન્ડ સિક્સમાં ફરમાવ્યું કે અક્કલ જે છે ને એ બહુ જ મોટો પાર્ટ છે આપણા ઈમાનના માટે વગર અક્કલે આપણે સમજી જ નથી શકતા કે આપણા મઝહબને આપણે કેવી રીતે સમજવાનું અને પછી મોલા મિસાલ દે છે કે જે મૌલા અલી આપણે સમજાવ્યું કે કેવી રીતે આપણા મઝહબને સમજવું તો મોલા અલી શું કરતા હતા મોલા અલી કુરાનની તાવીલાત બતાવતા હતા તો જ્યારે મોલા અલી એ તાવીલાત મતલબ શું બાતિન મતલબ શું એસન્સ બદામના છિલકા નથી ખાવા બદામનું જે મગ્ઝ છે એ ખાવાનું છે તો મોલા અલી આપણે મગજ તાલીમ દેતા હતા તો મોલા ફરમાવે આવે છે કે અગર તમને મગજ જોઈ છીએ તાવીલ જોઈએ છે તો એના માટે આપણે આપણી અક્કલને સુધારવું પડશે અને અક્કલનો સુધારો ઇલ્મથી આવે છે અને જ્યારે ઇલ્મ છે અને અક્કલ શાર્પ થઈ ગઈ છે અક્કલ સ્માર્ટ થઈ ગઈ છે આપણે પછી એનો ઇસ્તેમાલ એની તબજા એનો ટાઈમ આપણે આપણી રૂહાનિયતમાં નાખવાનું છે તો આપણે જાણી શકીએ કે કેવી રીતે આપણે આપણા ઈમાનને ને આપણા મઝહબમાં આપણે આગળ વધીએ ઈમાનને મજબૂત કરીએ અક્કલથી ઇલ્મ આવે ને થી આપણી સમજ આવે કે નૂર જે છે ને એ બે લેવલ ઉપર છે બે ટાઈપ છે નૂરની એક તો નૂર છે એને કહેવાય છે એબસ્ટ્રેક્ટ નૂર જે આપણે જોઈ નથી શકતા આપણે છૂઈ નથી શકતા આપણા જેટલા ફિઝિકલ સેન્સીસ છે એનાથી બિયોન્ડ છે એ નૂર એબસ્ટ્રેક છે આપણે ના ડિસ્ક્રાઈબ કરી શકીએ ના જોઈ શકીએ ના ફીલ કરી શકીએ એ એબસ્ટ્રેક છે પણ બીજો જે નૂર છે એને કહેવાય છે ઇમ્બાડીડ નૂર એ મુજસ્સમ સારી ઉર્દુમાં કહેવાય નૂરે મુજર્રદ અને એ મુજસ્સમ જિસમના અંદર ઇમ્બાડીડ નૂર જ્યારે આપણે ઇમ્બાડિડ નૂરની વાત કરીએ છીએ તો આપણે સમજવું પડશે કે કેવી રીતે નૂર ઇમ્બાડી છે અને કેનામાં છે અને આપણે એટલા ખુશકિસ્મત છીએ કે આપણે ઇસ્માલી તરીકામાં છે ઇમામની શનાખ છે ઇમામની ઓળખાણ છે પણ આપણે ઊંડાણમાં ઉતરીને એ સમજી રહ્યા છીએ કે કેવી રીતે જ્યારે ઇમામ નૂર છે એના અંદર નૂર છે એને આપણે શું બોલવાનું છે કેવી રીતે બોલવાનું છે કેવી રીતે ઓળખવાનું છે ઊંડાણમાં ઉતરીને તો બે ટાઈપના નૂર કહેવામાં આવે એબસ્ટ્રેક્ટ નૂર અને એમ્બાડીડ નૂર ના પીર શમ્સ આપણા પીરો આપણે આ બધી તાલીમ દીધેલી છે તો આપણે આજે જોઈએ કે પીર શું ફરમાવે છે આના બારામાં સો પીર શમ્સનું જ્ઞાનમાં પીર આપણે કહીએ છીએ અને આ જ્ઞાન આપણે બધાએ જાણીએ છીએ આ જ્ઞાનને એજી હક તું પાક તું બાદશાહ મહેરબાન ભી અલી તું હિ તું એજી રબ તું રહેમાન તું અલી અવલ આખર કાઝી તું હિ તું એજી જલ થલ મોલ મંડણ હારના યાલી હુકમ તેરા પીર ફરમાવે છે અને પીર જી પહેલું આપણે પાર્ટ છે એક્ચ્યુઅલી પૂરું પૂરું કુરાનની ચેપ્ટર વન વર્ડ્સ બીજી અને ત્રીજી લીધેલી છે અને આપણે આ દુઆમાં ચેપ્ટર વન વાંચીએ છીએ સુરે ફાતિયા કે અલ્લાહ અલ્હમદુલ્લાહ હિરબિલ આલમીન અર રહેમાન ઇર રહીમ અને પીર શું ફરમાવે છે કે તું બાદશાહ તું મહેરબાન એ જ વાત કરી રહ્યા છે પીરોએ જે જ્ઞાન લખ્યા છે એ કુરાનનું જે એસન્સ છે એના અંદરથી જ આપણે એલમ આપ્યું છે કેમ કે આપણા પહેલાં પીર પેગમ્બર મહંમદ હતા એ આપણે કુરાન લાવીને દીધું અને પછી જેટલા પીર આવ્યા છે એ બધા એ જ તાલીમાત આપણે અલગ 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 તરીકાથી આપણે દીધી છે પછી બીજા વર્ષમાં પીર ફરમાવે છે કે રબ તું રહેમાન તું અવલ તું આખેર તું આ બી કુરાનથી લીધેલું છે કુરાનનું ચેપ્ટર ફિફ્ટી સેવન વોર્સ થ્રી શું કહે છે કે હું લવ્વલ વ આખેરું વ જાહેરું વ બાતીનું કે તું જ પેલો છે તું જ છેલ્લો છે તું જ જાહેર છે ને તું જ બાતીન છે તું હિ તું મોલા કોણ કહે છે તું તું યા અલી તું તું અલી અવ્વલ છે અલી આખર છે અલી જાહેર છે અલી બાતિન છે અલી તું હિ તું તો આ કોણ સા નૂરની વાત થઈ રહી છે આપણે પીર શું સમજાવી રહ્યા છે આપણે બહુ ગૌર કરવાનું છે આજે મારી કોશિશ એ હશે કે હું તમોને શેર કરું જેટલી રિસર્ચ છે રિલેટેડ રેફરન્સીસ છે પણ ડિસિઝન ડ્રો કરવાનું કેમ કે આપણે બધા એડલ્ટ છીએ બચપનમાં જ્યારે આપણે આપણા મા બાપ જમાત ખાને લઈ ગયા આપણે બ્લાઇન્ડ ફેથની ફેથ ફોલો કર્યો પણ આજે આપણે બધા એડલ્ટ છીએ અને આપણે આ ક્લાસીસ જ્યારે એટેન્ડ કરીએ તો આપણે શેર કરીએ બધી નોલેજ પણ ડિસિઝન જે છે ને એ આપણું પોતાનું હોય કે આપણે શું રસ્તો અપનાવવો છે તો મારો મકસદ એ છે કે તમોને શેર કરવાનો પછી ચોઈસ તમારી છે તો આપણે હાલતા જ્યારે જેમ જેમ આગળ વધશું એમ ઘણા ક્વેશ્ચન કરશું આન્સર માટે આપણે પોતાને પોતાના અંદર જોવાનું છે તો આ તો થઈ ગયું પીરનું જ્ઞાન શું મોલા શાહે શું કીધું છે મોલા આપણે સંભળાવે છે મોમિન નુસેરીની સ્ટોરી હવે આ મોમિન સ્ટોરી આપણે ડિટેલમાં સમજી લીધી છે આજ આપણે બીજી વાત કરીએ આના અંદરથી કે મોમિન જે હતો કેવો માણસ હતો જ્યારે આપણે આ ફરમાન વાંચીએ અને આપણે સમજીએ તો એવું લાગે છે કે મોલાજી છે નારાજ થઈ રહ્યા છે મોલાનું આ ફરમાન છે જ્યારે આપણે ફરમાન વાંચીએ તો એવું લાગે છે કે મોલા એમ કહી રહ્યા છે કે મોમીનુસેરી જ્યારે મોલાને કીધું કે મોલા તું બેશક તું અલી અલ્લા છું તો મોલા પોતાની તલવાર કાઢે છે એની ગરદન ઉડાવી નાખે છે પછી એને પાછો જીવતો કરે છે તો પાછો મોમિન નુસરી કહે છે તું અલી અલ્લાહ તો જ્યારે આપણે ફરમાન જોઈએ છીએ તો આપણે એવું લાગે છે કે મોમિન નુસરી જે કરી રહ્યો હતો એ ગલત કરી રહ્યો હતો અને પાછું નહોતું બોલવાનું મોલા મોલાપાએ તલવારથી ગરદન ઉડાડી નાખી પછી પાછું શું કામ બોલવાનું અલી અલ્લાહ પણ એ એવો માણસ હતો પાછું ઘડી ઘડી મોલા અલીને અલી અલ્લાહ કહે છે ઘડી ઘડી અલી અલ્લાહ કહે છે તો આ વિચારવાની વાત છે ને કે એક માણસ જોઈ મોલા કમ્પેનિયન હોય એની શું અકલની હશે જ્યારે ઈમામ બધી વાતો કરે છે ને ફરમાનના અંદર શબ્દ શબ્દના અંદર રાસ છુપેલા છે અને આપણે રાસ ગોતવા પડશે તો એ માણસ એને એક વખત માર્યું બે વખત માર્યું ત્રણ વખત માર્યું અને એ કહેતો જાય પાછો નહીં મોલા હવે તો મારું ઈમાન વધી ગયું તું જ અલી અલ્લાહ છો અને મોલાને મારતા જ જાય છે કેમ કે જે કહેતો તો એના ઉપરથી મોલાને મારતા હતા પણ કે ના હું તો અલી અલ્લાહ જ કહું એવું લાગે છે કે આ તો વાત જ નથી માનતો આ માણસ અગર આ વાત સાચી છે અગર આપણે આ કન્કલુઝન ડ્રો કરીએ કેમ કે સુપરફિશિયલી તો એવું જ લાગે છે તો આપણે શું ઇમ્પ્રેશન લઈએ ના 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 આપણે અલીલા બોલવાનું પણ આગળ મોલા શું ફરમાવે છે કે આ મોમિન જે છે ને આ સાચો મોમન છે એને અને એની ઓલાદને કિયામત સુધી કોઈ પૂછાણા નથી કોઈ પૂછાણા નથી

વાતો કરીએ ફરમાનની વાતો કરીએ તો એક અજીબ ગરીબ ક્વેશ્ચન આવે છે કે ભાઈ ઇમામ સુલતાનમાં છે તો પાછલા જમાનાના હતા ને આપણે આજની વાત કરીએ ને હાજી મામની વાત કરીએ મોલા સુલતાન હમાની વાત આપણે ન કરવાની ફરમાન ના વાંચવાના અમુક માણસો એવી વાતો કરતા હોય છે તો આપણે એને બી ડીલ કરીએ આજે કે આપણે એ જોઈએ કે આપણા હાજર જોમાના ઈમામ શાહ કરીમ હુસૈની અલ્લાહુમાસલી મહમદ મહદ મોલા શું ફરમાવે છે આપણે ઇમામ સુલતાન હમા શાહના બારામાં આ ઓગસ્ટ ફિફટીન નાઇન્ટીન ફિફ્ટીવન મોલા ફરમાવે છે કે હું તમારાથી વાત કરું છું એના સાથે સાથે હું ઈમામ સુલતાન મોહમ્મદ શાહ મારા ગ્રેન્ડ ફાધર જે તમારા ઈમામ હતા એની બી વાત કરું છું એને શ્રદ્ધાંજલિ આપું છું એ એવા ઈમામ હતા કે જે પોતાની જિંદગીના અંદર ઘણું સારું કામ કર્યું ઘણું સારું કામ કર્યું જમાત જમાતમાંતે એવી એવી ચીજો કરી કે આસાન નથી કે એ એક જનરેશનમાં કોઈ કરી જાય એવા કામ મારા દાદાએ કર્યા પછી બોલાફમાં આવે છે કે મારા દાદાજી છે ને મારા આઈડિયલ છે અને મારા માટે છે ને રોલ મોડલ છે મારા માટે મિસાલ છે અને આ મારી પૂરી ઈમાનદારી સાથે મારી ખાહિશ છે કે હું પૂરો પૂરો એના નકશે કદમ ઉપર હાલીશ આ ઇમામનું ફરમાન છે તો આપણે શું કરવું જોઈએ આ ક્વેશ્ચન છે આપણા માટે અલહમદુલિલ્લા આપણે મોલાની મહેરબાનીથી બહુ જ ફરમાન બરદાર છીએ કેમ કે મોલાની બહુ રહેમત છે આપણા ઉપર આપણે ઇમામ સુલતાન મહાહ દિલ આંખો પર રાખીએ છીએ એનો સુબૂત શું છે એનો સુબૂત છે દસોંધ દસોદ જે છે આપણા તરીકાના અંદર મસ્ત છે આપણા તરીકાના અંદર દસોંધ મસ્ત છે ઇમામ શાહ કરીમે એક બી ફરમાન નથી કર્યો દસોન એક બી ફરમાન નથી કર્યો પણ મને કહો કોણસો ઇસ્માઈલ એવો છે જે થી પાછળ હટી ગયો હશે કોઈ બી નહીં અહીંયા સુધી કે ઈમામ સુલતાન મોહમ્મદ શાહના જમાનામાં દસોન છે ને જે મુખી સાહેબ મુખિયાણીમાં એ ગણે હિસાબ કિતાબ લેવામાં આવે કાર્ડમાં લખાય એટલી સ્ટ્રિક્ટલી દસોને ફોલો કરવામાં આવતું હતું હવે કાંઈ નથી મોલા કહે છે હું જાણું છું તમે ભણે લખેલા છો એજ્યુકેશન છે તમારા અંદર એકાઉન્ટેબિલિટી છે તમે તમારી મરજીથી દસો નાખો અને જમાત પહેલાં કરતાં વધારે દસોનો આપે છે કેમ કે જમાત મિચ્યોર થઈ ગઈ છે ભણે લેખેલી થઈ ગઈ છે ઇન્ટેલેક્ચ્યુઅલ થઈ ગઈ છે અને ઇમામની ફરમાન પર છે જમાત તો ઇમામ સુલતાન અમાર શાહનું ફરમાન દસોન પર ઘણા છે તો આપણે આજ બી ઇમામ સુલતાન અમાર શાહના ફરમાન માનીએ છીએ અને એના ઉપર અમલ કરીએ છીએ અને જ્યારે આપણે ગૌર કરીએ ને કે ઇસ્માલી તરીકામાં ત્રણ ચીજો છે ને એ મસ્ત છે દુઆ ત્રણ વખતની દસોન અને ચાંદરાતની મદલસ દસોન અને ચાંદરાતની મદલસ આખા ઇમામ આખા સુલતાન મમ્મદ શાહ શરૂ કરાવી અને આપણે કેટલી પાબંદીથી આ બે ચીજોને ફોલો કરી રહ્યા છીએ તો આપણે તો બહુ ફરમાન બરદાર છે કોઈ શિકાયત નથી અલમદુલ્લા આપણે બિલકુલ બી આપણે ઇમામ સુલતાન મમ્મદ શાહ મારી જાન બી એનાથી ફિદા આપણે એને ભૂલ્યા નથી આપણા દિલમાં છે આપણા અમાલમાં છે આપણા એક્શન્સમાં છે આપણે એનું ફરમાન બાકાયદગીથી પાબંદીથી બરાબર રીતે માની રહ્યા છીએ ના પીર શમ્સ શું કીધું આપણે જોઈએ પીર શમ્સ સમજામણી મોટીમાં શું કહે છે મોલા અલી કો અલ્લાહ જાણો ઈસ્વીના દુજા કોઈ ન પહેચાનો કે મોલા અલીને તમે ખુદા માનો અલ્લાહ માનો અને એની અવા એને વગર બીજી કોઈ વાત જ નહીં કરો મોલાને તમે અલ્લાહ માનો આ પીરનો ડાયરેક્ટ આપણને હુકુમ આપણા પીર માય બાપ કોણ આપણા ટીચર અને આપણે એ કહે છે કે તું મોલા અલી કો અલ્લાહ જાણો જ્યારે ની વાત કહે છે અંદરથી તમે ઓળખો રેકોગનાઇઝ કરો કે જે અલી છે એ જ અલ્લાહ છે પછી પીર સૈયદ ઇમામ શાહ મોમિન ચેતામણીમાં કહે છે એજી તે સદગુરુ સાહેબજી સેવા કરી શુખરાના કીધા અતિ અપાર અલીને તો અલ્લાહ ઓળખ્યો તે માહે શક ના આણ્યો લગાર શું ફરમાવે છે કે આપણો જી મોલા છે સદગુરુ છે ઈ ઇમામની સેવા કરે છે અને આપણે ઘણા શુખર ગુજાર શુખર ગુજાર છીએ કે અલીજી છે ને એને અલ્લાહના તરીકે આપણે ઓળખ્યા અપીર ફરમાવે છે પોતાની વાત કરે છે કે એજી સદગુરુ સાહેબજીને શ્રેવ્યા કે પોતે ઇમામને શ્રેવે છે અને પછી શુખર કરે છે કે અલીને અલ્લાહ તરીકે ઓળખ્યા પછી આપણે કહે છે તેમાં શક ના આણીયો લગાડ એમાં કોઈ શક નથી પછી નાઇન્ટી સિક્સ પાર્ટમાં મોમિન ચેતાવણીમાં પીર કહે છે એજી અલી તે તું સહી અલ્લાહ કહીએ એજી અલી તે તું સહી અલ્લાહ કહીએ તેમાં ઓછો નહીં રે લગાર અમે અને માનીયો સિદક અને નામ છે જલશાહ નું આકાર કહે છે કે તમે અલીને સહી અલ્લાહ બોલો અહીંયા આપણે હુકુમ દે છે કેવા માટે કે તમે અલીને સહી અલ્લાહ બોલો એનાથી કાંઈ બીજું ઓછું નહીં સમજતા ઓછું મતલબ શું મતલબ કે એને જેવું સમજતા નહીં એ ખુદા છે અને આ ચીજ હું એ પોતાના દિલથી યકીનથી હું એ માની લીધી છે અને તમે આમાં જરા પણ બી શક નહીં લાવતા મારું ઈમાન આમાં પાકું છે કે આજ મારો ખુદા છે પછી પાર્ટ વન સિક્સ માં કહે છે એજી જે તારે અરજ કીધી અલી જનાબ માં તમે સાંભળો પરવડદિગાર અલી અલ્લાહ એક ફરમાવ્યા તેને તું કરી કરશે એતબાર તેને તું માફી હું પાછું વાંચી સા એ ત્યારે અરજ કીધી અલી જનાબ માં તમે સંભાળો પરવડદિગાર અલી અલ્લા એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે પીર ફરમાવે છે કે મોલાલીને કહે છે કે મોલા હું આ જમાતને કેવી રીતે સમજાવીશ કે અલી અલ્લાહ એક જ છે આ વાતની મારી કોણ માણસે કોણ એતબાર કરશે ઈ જમાનામાં ભી પીર આ ફિકર કરતા હતા કે આ કોણ મારી વાત માનશે કેમ કે જે આપણે દેખાય છે ને એ ઇનકમ્પ્લીટ છે એ ફિઝિકલ છે વાત જે છે તો પીર એ જમાનામાં બી ફિકર કરતા હતા કે હું જે ચાહું છું જે કહું છું જમાત મારું કેવી રીતે બાર કરશે પછી વન થર્ટીન વર્ડ્સમાં કહે છે એ જે અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીર તે નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલ માહે થી ઉપજશે તે પીર મુસલ્લે ખુશખબરી દે છે શું કહે છે કે જે કોઈ અલીને અલ્લા અલ્લાહ માનશે યકીનન ઇન્ડિડ ઈ શું થશે પોતે પીર અને નબીનો અવતાર થઈ જશે યાની કે જે કોઈ ઈમામને અલ્લાહ માનશે એ પીર અને નબીના ઇક્વિવેલેન્ટ થઈ જશે બરાબર થઈ જશે આ ખાલી માનવાથી જ એને પછી પીર કહે છે કે તમે એને માનો કે જેમ છે કેમ નબી પીરની વાત કરીએ છીએ એ મકસદ શું છે કહેવાનું મકસદ એ છે કે પીરને આપણે આપણા ટીચર માનીએ છીએ નબીને આપણા પેગમ્બર મેસેજ દેવા વાળા માનીએ છીએ કે જી બી મોમિનભાઈ અલી ને અલ્લાહ કહેશે ઓટોમેટિકલી એને અંદર જે એના જે રેન્ક્સ છે એ એલિવેટ થાશે કેમ કે એ જાણી લીધું માની લીધું કે અલી જે છે ને એ જ છે આ તો કેટલું મોટું ઇનામ રાખ્યું છે ઓલોક માટે એ લોકો માટે જે અલી ને અલ્લાહ કહે છે અલી ને અલ્લાહ માનશે પછી 141 વર્સ માં પીર કહે છે એજી ત્યારે નબી મોહમ્મદ બુધિ તેને મુરીદ કયા તેને દેખાડ્યા સત ધર્મના આચાર અલી તો માનજો અલ્લા કરી તે મુખ કરી દસોન દેજો સાર પીર કહે છે કે આપણે નબી મોહમ્મદે સમજાવ્યા નબી મોહમ્મદ આપડા પેલા પીર હતા રાઈટ તો નબી મોહમ્મદે આપણે સમજાવ્યા આપણે સીધો રસ્તો દેખાડ્યો અને પછી એ બી સમજ આપી છે કે અલીને અલ્લાહ કરીને માનજો અને દસોન બરાબર આપજો કેટલી મોટી વાત છે પીર આપણે સમજાવી રહ્યા છે કે પેગમ્બર બી છે ને એ અલીને અલ્લાહ માનતા હતા અને આપણે સીધો રસ્તો છે 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 અને આપણે સમજવાનું માનવાનું પછી વર્ષ વન ફોર્ટી થ્રીમાં પીર કહે છે એ અલી તે અલ્લાહ કરી માનજો પીર તે નબી મોહમ્મદ સરદાર અમારે ફરમાને તમે ચાલજો તો તમારા વધશે પુત્ર ને પરિવાર પાછા આપણે કહે છે કે જો તમે અલીને અલ્લા કરીને માનશો ને તો તમે જાણી લો છે સરદાર છે છે આપણે ટીચર છે આપણે સમજાવી રહ્યા છે તો એ આપણા મોટા છે અને તમે આ ફરમાન અગર માની લેશો તો શું થશે તમારા પુત્ર તમારું ખાનદાન તમારો પરિવાર બધું સુખી ને આબાદ રહેશે એવું લાગે છે કે ફરમાનજી મોમીનું શરીર વાત થઈ ઈચ પીર આપણે કરી રહ્યા કહી રહ્યા છે કે આ માની લેવાથી પુત્ર અને પરિવાર બધા સુખી થઈ જશે પછી કહે છે પાર્ટ વન ફોર્ટી ફાઈવમાં એ તેને તમે લઈ કરી ચાલજો તે પર્વત આ સાર તેને ત્યાંથી તમે મિલજો અલી અલ્લાહ કહી તેનો આધાર તમે તમારા ધ્યાનમાં અલીના ખ્યાલ ખ્યાલ રાખજો તમારું ધ્યાન અલી સાથે રાખજો તો તમે કામયાબી થશે તમે બી આગળ વધશો અને જ્યારે તમે એવા મકામ ઉપર પૂગી જાઓ જ્યારે તમે એનામાં એક થઈ રહ્યા છો એના પહેલે તમે માની લેજો કે એ જ અલ્લાહ છે એવું લાગે છે કે આપણે કહી રહ્યા છે પણ હકીકતમાં આપણે રાસ બતાવી રહ્યા છે શું રાસ કે એવો મુમકિન જ નથી કે જ્યારે કોઈ અલીમાં ફનાહ થાય એને અલ્લાહ ના જોવે આપણે રિકોલ કરીએ ફરમાન જે આપણે લાસ્ટ વીક વાંચ્યો હતો જુમા ભગતના શું કીધું એ કે હું પોતાને સહી અલ્લાહ જોઉં છું સહી ખુદા જોઉં છું જ્યારે એ મકામ રૂહાનિયતમાં આવે છે એવું થઈ જ ન શકતું કે આપણે જાણી ન શકીએ કે ઈ જ અલ્લાહ છે તો પીર અહીંયા અલગ રીતે આપણે વાત કરી રહ્યા છે આપણે સમજણ માટે શું કહે છે કે તમે છે ને પેલે તમે અલ્લા માની લેજો પણ આ હકીકત છે કે એના વગર આગળ તો વધી જ નથી શકતા કોઈ એના અંદર ફના નથી સહી શકતો જ્યાં સુધી એને અલ્લાહ તરીકે ના ઓળખી લે પછી વર્ષ થ્રી સિક્સટી ટુમાં પીર કહે છે એ જે તેને હજાર જમો દેખાડ્યો શાહ કાસિમનો અવતાર અને તે અલ્લાહ કરીને માનજો તેમાં શકના અણજો લગાર ફીર કહે છે કે હું એ તમોને સમજણ આપી એ જમાનાના ઇમામ કાસિમ શાહના બારામાં તમે ધ્યાન દેરાવ્યા તમે શીખાડ્યું કે તમે માનો કે અલીજી છે એ અલ્લાહ છે તમે આમાં શક નહીં રાખતા જરા પણ તમે શક નહીં રાખતા પછી ફોર ફિફ્ટી વર્ષમાં કહે છે એ જે અલીને તે અલ્લાહ કરી માનીએ સદગુરુ સેવા કીધી તે જુગાજુગ સાર ત્યારે નર્સરી ઇસ્લામ શાહ નવાજિયા તે બેઠા છે કહક નગરી મિંજાર શું ફરમાવે છે પીર કે આપણે અલીને એકસેપ્ટ કરી લીધા અને પીરે ઘણા પીરિયડ ઘણા એવા ટાઈમ છે જેમાં ઈમામની ખિદમત કરી છે ઘણા એવા એરાઝ ગુજરી ગયા છે અને શું કહે છે કે આ કરણ ટાઈમમાં આ કરણ ટાઈમમાં પીરજી છે શ્રી ઈસ્લામ સાથે છે જે કે એ કહેકમાં રહી છે શું સમજાવી રહ્યા છે આપણે અહીંયા કે પીર રોહાનિયતમાં સાઇકલ્સમાં ફરીને જોઈ લીધું કે ઇમામજી છે ઇચ અલી અલ્લાહ છે અને આપણે સમજાવી રહ્યા છે કે આ ટાઈમમાં જે શ્રી ઇસ્લામ શાહ છે એ જ અલી અલ્લાહ છે જે કહેકમાં રહે છે આટલું ખોલીને કોણ સમજાવશે આપણા પીર મા બાપ બહુ આપણા પર મહેરબાન હતા કે એકદમ ખોલીને આપણે રાહ સમજાવી આપ્યા છે પછી વર્ષ ફાઈવ એટી એટમાં કહે છે એજી એ અમે તો તેને સહી કરી માનીયો તે છે આદ નિરંજનનો અવતાર આ નૂરના પગલાં અમે નિરખ્યા શ્રી ઇસ્લામ શાહ છે તે અલ્લાહનો અવતાર શું ફરમાવે છે પીર કે અમે તો યકીન કરીને માની લીધું છે કે આ જ હકીકત છે આ જ આપણો પરવર્દિગાર છે પણ હમણાં નૂરે મુજસ્સમ ઇમામ ઇસ્લામ શાહનું સ્વરૂપ લઈને આ દુનિયામાં આવી ગયો છે પણ આ જ અલ્લાહ છે આ ટાઈમ ઉપર ઈ ખુદાનું સ્વરૂપ ઇમામ ઇસ્લામ શાહની તરીકેથી આપણી દુનિયામાં આવી ગયો છે